मनी एक्सचेंज ने ऑफिस में पूछी ने लोगों ने वात में परोवी ने विश्वास केड़वी डॉलर एक्सचेंज ना नामे छेतरपिंडी करती 6 पैकी 3 आरोपी ने पोलीसे वांटेड जाहिर कर्या छे। सूरतना अलथाणना युवान ने यूएस डॉलर एक्सचेंज करवाने बहाने विश्वास में लई रोकड़ा रुपया 4,50,000 पड़ावी लई डॉलर नी नोट ने बदले पेपर नी गड्डी आपता आंतरराज्य गैंगना 3 भेजाबाज ने अठवा लाइन्स पोलीसे झड़पी पाड्या छे અને તેમની પાસેથી અમેરિકન ડોલર રોકડા રૂપિયા 56,610 અને મોબાઈલ ફોન વગેરે કબજે લીધા છે। અલથાણ ભીમરાળ કેનાલ રોડ પાસે રહેતા મનીષ પાંડેને નવી સિવિલ હોસ્પિટલ 4 રસ્તા પાસે મની એક્સચેન્જ ઓફિસના સરનામા અંગેની પૂછપરછ કરી વાતચીતમાં વિશ્વાસ કેળવી રૂપિયા 4,50,000 રોકડા આપો તો 20 યુએસ ડોલરની 1664 નોટ આપી દઈશ તેમ કહી નાનપુરા વિસ્તારમાં બોલાવી રોકડા રૂપિયા 4,50,000 પડાવી લીધા હતા। જો કે પોતે છેતરાયા હોવાને લઈને આ યુવાન દ્વારા અઠવા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, જેને લઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને આવી છેતરપિંડીમાં અગાઉ ઝડપાયેલ યુવાનોને તપાસ કરતા નાનપુરા ડક્કા ઓવારા પાસેથી આરિફ ખાન અંસારી, મોહમ્મદ સુમોન ખલીફા અને નરેશ કુમાર મંડલને ઝડપી પાડી તેમની પાસેથી 20 અમેરિકન ડોલરની 9 નંગ નોટ, રોકડા રૂપિયા 56,160, 5 નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 6,500 અને ન્યૂઝપેપરની બનાવેલી ગડ્ડી કબજે લીધી હતી। પોલીસે ઝડપાયેલા ઉપરોક્ત 3ના વધુ 3 સાથીદાર બબલુ શેખ, સલીમ શેખ અને સાહિલને વોન્ટેડ જાહેર કર્યા છે। ઝડપાયેલા 3 છેલ્લા 1 વર્ષથી સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવે છે, જ્યારે તેમની ગેંગનો લીડર સલીમ મહાજન હોવાની કબૂલાત કરી છે। યુએસ ડોલરની લાલચ આપી રોકડા પડાવી લેનાર ટોળકીના સભ્યો અલગ અલગ રાજ્યના રહેવાસી છે। પોલીસ તપાસ હજુ વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે।